હેલો વિદ્યાર્થી મિત્રો, નવસ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વાનંદી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય આસપાસ પાઠ 21 માં આપણે કરીએ છીએ, બરાબર. પેજ નંબર 44 45 અને 46 જોયા. હવે પેજ નંબર 147 ખોલવાનું છે. ચાલો 147 માં પેજ ઉપર આપણે જોવાનું છે કે પહેલા આપણે ચિત્ર તો જોયું, બરાબર. અને હવે પ્રશ્ન જવાબ જોવાના છે. પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય? તો જો હજી પાણી આપણે બચાવવું હોય તો આપણે શું કરી શકીએ? આપણે કીધું પાણી બચાવવા માટે ઘણું કરવું પડે, પાણી આપણે બનાવી શકતા નથી, તો આપણે એનું બચાવવું તો ખૂબ જ જરૂરી છે. તો ચાલો પાણી બચાવવા માટે શું કરવું પડશે તો લખો. જો તમારે અહીંયા 6 ખાના પછી કરાવું છું, અહીંયા જે 6 ખાના છે એમાં ગમે તેમ કરીને તમારે સમાડી દેવાનું છે. જેટલું વાક્ય છે ને બબી લીટી લખો, ઉપર નીચે લખો તો ભલે ગમે તેમ લખો, નાના અક્ષર કરીને લખો, પણ વાંચી શકાવા જોઈએ એવા અક્ષર કરવાના. પેલું નોટ બરાબર બંધ રાખો, બીજામાં લખો ટપકતા નાણાંને રિપેર કરો, ત્રીજામાં લખો સ્નાન કરવા માટે ડોલનો ઉપયોગ કરવો, ફુવારાનો ઉપયોગ ન કરવો અથવા ફુવારો ન વાપરવો, ચોથું ગ્લાસમાં પાણી જોઈએ તેટલું લઈને જ પીવું, બે ગુંદડા પીધું એટલું કહ્યું ના ફેંકી દીધું એવું કરવાનું નહીં, વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો, વાસણ કપડા ધોયેલું જે પાણી છે એને ઝાડ છોડને પાવાનું, અથવા તો જો આપણે વાસણ વિછાડતા હોય તાજું પાણી જે વધે એનાથી આપણે પોતું પણ ઘરમાં કચરા પોતા પણ કરી શકીએ, એ જે પાણી વધે એ છોડ ઝાડને અને છોડને પાઈ શકીએ, અથવા તો પાણીથી આપણે ફળિયું શાક કરી શકીએ, ઘણું બધું ઉપયોગમાં લઈ શકીએ, એટલે પાછું એને કેમ વપરાય એ આપણે વિચારવાનું. હવે એના પછીનો પ્રશ્ન છે, તમે પાણી વગળતું જોયું હોય તેવા સ્થળના નામ લખો, બરાબર. તો એમાં જો 4 કુદડી આપી છે તો મેં તમને લખાવ્યા છે. જો ચાલો પેલું પાણીનું જાહેર નળ, જો ગમે ત્યાં આપણે ફરવા ગયા હોય ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા હોય, અહીંયા નળ ટપકતો હોય, અહીંયા આપણે પાણી પકડતું જોયું હોય, અથવા તો કોઈ બાળક હોય નળ અંબાતો ન હોય તો ખુલ્લો મૂકી વયો જાય, કોઈ ચાલુ મૂકી વયા જાય, શાળાઓમાં પણ ઘણા છોકરાઓ નળ ખુલ્લો મૂકી દેતા હોય, અથવા તો ઘરે પણ પાણી માટલામાં ટપકતું હોય, તો આવું બધું આપણે ઘણી વાર જોયું હોય છે. તો ક્યાં પાણી પકડતું તમે જોયું છે? તો પાણીના જાહેર નળમાં, પછી પાણીની જ્યાં પરબ હોય ત્યાં. મેં કીધું કે જયારે આપણે ક્યાંક જઈએ ફરવા, કોઈ જાહેર સ્થળો હોય, કોઈ મંદિરો હોય, બસ સ્ટેશન હોય, અહીંયા પાણીની પરબ હોય તો અહીંયા પાણી ટપક ટપક પાણી, અથવા તો કોઈ નળ ચાલુ મૂકી દીધું હોય તો પાણી વહી જતું હોય છે, તો એ બગાડ થતું આપણે જોયું હોય. પછી ફુવારા વાળે સ્નાન કરતી વખતે બાથરૂમમાં, જો તમે ફુવારાથી શાવરથી સ્નાન કરતા હોય તો પાણી ખૂબ જ બગડતું હોય છે. પછી બ્રશ કરતી વખતે જો આ ચિત્રમાં જોયું છોકરો અહીંયા નળ ટપકતો બતાવ્યો છે, અહીંયા છોકરો બ્રશ કરે છે, નળ ચાલુ રાખવું કરે, જો બ્રશ ગેંડીમાં ઠૂકતા જાય પાણી નળ ચાલુ કરી દે, ઊંઘતા ગ્લાસ ભરીને કરીએ તો પાણીની બચત થાય. તો આ 4 તમારે અહીંયા લખવાના છે બુકની અંદર, તમારી આ જે પાઠ્યપુસ્તક છે એમાં. હવે પેજ નંબર 148 ખોલો. ચાલો વિચારો અને કહો, નીચે આપેલું ચિત્ર જુઓ, ચર્ચા કરો. શું આપણે કોઈ એક કામમાં વાપરેલું પાણી બીજા કોઈ કામના હેતુ માટે વાપરી શકીએ છીએ? જો જ્યાં પાણી નથી મળતું ને, જ્યાં અગવડતા છે ને, ત્યાં કેવી હાલત હોય ને, ઈ તો જયારે ન પાણી મળે ત્યારે ખબર પડે. અત્યારે આપણને સહેલાઈથી પાણી મળી જાય છે, સોસાયટીમાંથી આપણે પાણીના વેરા ભરીએ છીએ, નળ આપીએ છીએ, ક્યારેક નળ ઓછો આવ્યો હોય તો આપણે કેવું તકલીફમાં મુકાઈ જાય છે. આપણે સોસાયટી વાળાને અથવા તો ઓફિસે જઈને કહીએ કે ભાઈ તમને પાણી આપો પાણી આપો, એટલું ઓછું પાણી આપો જેવા ઝઘડા થતા હોય છે. પણ જ્યાં પાણી બિલકુલ મળતું નથી અથવા તો દૂર સુધી પાણી ભરવા જવું પડે છે, એ લોકો શું કરે છે, એક જ પાણીનો ઉપયોગ 2-3 વખત થઈ શકે એવું વિચારે છે. જો અહીંયા એક સ્ત્રી છે, એ માથે ઘોડો અને કેળે પણ ઘોડો લીધો છે, જો કમરમાં બે વાના લઈ અને દૂર દૂર સુધી, જો રસ્તો બતાવ્યો છે લાંબો, દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે. પછી એ પાણીનો ઉપયોગ આપણે બીજું કઈ રીતના કરી શકીએ? જો એ સ્ત્રી અહીંયા બેઠી છે, જો ખાટલા ઉપર, પેલા ખાટલા ઉપર બેસી અને માટલાના પાણીથી સ્નાન કરે છે, પછી જે સ્નાન કરે છે ને એ પાણી નીચે, જો ખાટલાની નીચે ટબ રાખ્યું છે એમાં પાણી એકઠું થાય છે, પછી એ જે પાણી એકઠું થયું એનો ઉપયોગ જો અહીંયા બતાવ્યો છે, અહીંયા જો એ પાણી પોતાના નાયેલું પાણી જે એકઠું થયું ને એ જ પાણીથી ઢોરને નવડાવે છે, પોતાના જો પશુ હોય ને એને જો ડબલું લઈ લઈ નવડાવે છે ને, પછી ઈ જો પાણી છે ને જો આ
ઢોર ને નબળાયું પાણી ક્યાં વહી જાય છે જો અહીંયા કેળી કરી જો ઈ ક્યાં જાય છે કુલ ઝાડને પહોંચે છે તો આવી રીતે એક પાણીનો ઉપયોગ બીજી વખત કરી શકાય છે તો અહીંયા તમને કીધું વિવિધ રંગની લીટી જોડો કેવું કામ કરવામાં આવે પાણી ફરીથી વાપરી શકાય આપણે પણ ઘરે કરતા હોય છે જો કપડાં ધોયેલું પાણી હોય અથવા તો વોશિંગ મશીનમાંથી કપડાંનું પાણી જે વેસ્ટેજ નીકળું હોય એની આપણે ડોરો ભરી લઈ પછી પાણીનો ટોયલેટમાં ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે એમાં વાપરી શકીએ છીએ ફરીઓ ધોઈ શકીએ છીએ બહાર ઠંડક માટે રસ્તા ઉપર છાંટી શકીએ છીએ તો અહીંયા જો આપણે તમને ઉપર ત્રણ ખાના અને નીચે ત્રણ ખાના આપ્યા છે આ તમારે તમારી જાતે જોડવાનું છે હાથ મોઢું ધોયેલું પાણી ક્યાં વાપરી શકાય ઝાડને પછી કપડાં ધોયેલું પાણી તો કેનેથી પાણી સાબુ વાળું હોય તો પોતા કરીએ તો ઘર સરસ ચોખ્ખું થઈ જાય તો ભોંય દળિયું સાફ કરવામાં વપરાય પછી તો કે છે કે ટોયલેટના ઉપયોગમાં પણ એને વાપરી શકાય પછી ફળો અને શાકભાજી ધોયેલું પાણી હોય પાછું ઝાડને આપણે પીવડાવી શકીએ એમ એકબીજા એકબીજા સાથે જોડાઈને તમારે તમારી જાતે કરવાના છે તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જણાવ્યું લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે જ્યારે પાણીની તંગી હોય બરાબર પાણી છૂટું હોય ત્યારે આ લોકો કોઈ આવું ન વિચારે લોકો પાણીને બરબાદ કરે છે કેટલાક લોકો જેથી પાણીની તંગી થાય છે વિચારો છે બધાને પાણી મળે તો કેવું સારું બધા આપણે તરસ લાગી હોય હું તમને ગ્લાસ ભરીને સરસ મજાનું ઠંડુ પાણી પીવા આપું તો તમે શું કરો હાસ હવે કઈક આમ મજા આવી એમ આપણે થાય ને કે ભાઈ પાણી પીધું તો આપણે ઠંડક પડી તો એવી જ રીતે જો બિચારાને ન મળતું હોય દૂર દૂર સુધી બિચારા પીવાના પાણી માટે જતા હોય તો આપણે શું કરવું જોઈએ બધા લોકો એ પાણીનો કરકસર પર ઘરેલો ઉપયોગ કરવો જોઈએ અને જો બધાએ પાણીને બચાવશે ને તો ક્યારેય પાણીની તંગી થશે નહીં અને એક વૃક્ષ વાવો આપણે એવું પણ શીખીએ છીએ વૃક્ષ વાવો વરસાદ લાવો તમારે પાંચ સુવાક્ય લખવાના છો તમારી જાતે બરાબર જે કહીએ ને બરાબર સમયસર કરતા રહો ને જેથી કરીને તમને આવડતું જાય અને વાંચવાનું તો ખાસ મહાવરો રાખવાનો જો આ પાઠ સમજાવાઈ ગયો પાછો વાંચવાનો છે ફરીવાર એના પ્રશ્ન જેવા પાકા કરી લેવાના છે લખવાના છે ફેરબુકમાં જેથી કરીને આપણને પરીક્ષામાં આવે તો મૂંઝાઈ ન જાય ઓ ઘણા તેમ કે તમે ભણ્યા જ નથી તો એવું નહીં કરવાનું ખૂબ ધ્યાન દઈ અને સમજવાનું વાંચતા શીખવાનું અને સમય છે અત્યારે તો એનો ઉપયોગ કરવાનો બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ ખરા ખોટા જોડકા અને અવકળ જે છે એ આપણે કરીશું અહીંયા પાઠ 21મું સમજવા માટેનો જે પાઠ્યપુસ્તકમાં છે એ પૂરો થાય છે બરાબર થેન્ક યુ